રેલવે તંત્ર દ્વારા પાટણના રેલવે સ્ટેશન ખાતે ગાંધી જયંતિના ઉપક્રમે સ્વચ્છતા કાર્યક્રમ યોજી મહાત્મા ગાંધીજીના સ્વચ્છ અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સમૂહમાં સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમાં સમગ્ર સ્ટેશન સંકુલમાં સ્વચ્છતા થાય અને ત્યાં વૃક્ષારોપણ કરવામાં પણ આવ્યું હતું. તદઉપરાંત રેલવે સ્ટેશન પરના સ્ટોલ ઉપર માટીની કુલડીમાં ચાનું વેચાણ કરવાનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણ વિકાસ પરિષદના પ્રમુખ દેવજીભાઈ પરમારે કાર્યક્રમ સંદર્ભે વધુ માહિતી આપી હતી. પાટણને રેલવેની સુવિધાઓ નહોતી મળતી. છેલ્લા 10 વર્ષથી પાટણ વિકાસ પરિષદ અને વેપારી મહામંડળના સતત પ્રયત્નોના કારણે કાસા ભીડીનો જે ટુકડો છે 51 કિલોમીટરનો એ જોડ્યો છે. એ જોડવાથી પાટણની શહેરને કેટલીક તકલીફો તો પડે છે, અંડરબ્રિજ બન્યા છે, એના ધીરે આવી જશે એવું લાગે છે. આજે જે કાર્યક્રમ છે એ સમગ્ર ભારતમાં રેલવે તરફથી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ છે અને સ્વચ્છતાનું શપથ લેવા માટેનો કાર્યક્રમ છે. અને કાર્યક્રમમાં પાટણના નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે રેલવે તરફથી જાણ કરવામાં આવી હતી. એ તબક્કે અમે આવ્યા છીએ. પાટણની અંદર જે કન્સ્ટ્રક્શન માટે 5.5 કરોડ રૂપિયા મળ્યા છે, એ 5.5 કરોડમાંથી આ પ્લેટફોર્મ છે એને પણ સુવિધા સારી મળશે. નવું બિલ્ડિંગ બનશે, આગળ ગેટ બનશે અને વૃદ્ધ લોકોને આવવા જવા માટે પણ સારો રેમ્પ બનાવવામાં આવશે એવું અહીંના કન્સ્ટ્રક્શન એન્જિનિયરોનું કહેવું છે. ભવિષ્યમાં પાટણ એક સુંદર શહેર બને, સુંદર રેલવે સ્ટેશન બને અને પાટણને જે ધરોહર મળી છે રાણી કી વાવની એને અનુકૂળ સ્ટેશન બને એટલા માટે સતત પ્રયત્નો પાટણ વિકાસ પરિષદ અને વેપારી મહામંડળ કરી રહ્યું છે. અને આજે એમના ચીફ એન્જિનિયર આવેલા છે, એમને પણ અમે આ રજૂઆત કરી છે કે પાટણને સારામાં સારી સુવિધાઓ મળે અને વૃદ્ધ માણસોને બેસવાની સગવડો મળે, પાણીની સગવડ મળે, તમામ સગવડો જે રેલવેના પ્રોટોકોલમાં છે એ અમને તાત્કાલિક મળે એવા માટે રજૂઆત પણ કરી છે અને એમને શાંતિથી અમને હકારાત્મક જવાબ આપ્યો છે. આજે શું કરવાના? આજે સ્વચ્છતા સમગ્ર દેશમાં રેલવે તરફથી સ્વચ્છતા કાયમ માટે રહે એટલા માટે આ કાર્યક્રમ છે. એમના ચીફ એન્જિનિયર એવું કહેવું છે કે ઉત્તર ગુજરાતમાં તમામ સ્ટેશનો કરતાં પાટણ રેલવે સ્ટેશન વધુ સ્વચ્છ લાગે છે એવું એમનું પણ કહેવું છે. અને ભવિષ્યમાં આ રેલવે સ્ટેશન ખૂબ સુંદર રહે એવા આપણે પણ અપેક્ષા રાખીએ.